પોરબંદર શહેરના જૂના ફુવારા નજીક એક ખાનગી એજન્સી દ્વારા રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ આ ખોદકામ દરમિયાન અહીંથી પસાર થતા બીએસએનએલ નો મુખ્ય કેબલ કપાઈ જતા ફુવારાથી લઈને કમલાબાગ સુધીનું બીએસએનએલ નું નેટવર્ક ખોરવાયું હતું પોરબંદર શહેરમાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ શહેરના મુખ્ય માર્ગો સહિતના રસ્તાઓનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ નગરપાલિકાના આયોજનના અભાવે અવારનવાર શહેરના મુખ્ય માર્ગો ખોદવામાં આવી રહ્યા છે બે દિવસ પૂર્વે એક નેટવર્ક કંપનીના કામને લઈને જૂના ફુવારા નજીક રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું આ ખોદકામને લઈને હાલ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તો બીજી તરફ આ ખોદકામને લઈને અહીંથી પસાર થતો બીએસએનએલ નો મુખ્ય કેબલ કપાઈ ગયો જેને લઈને જુના ફુવારાથી કમલાબાગ સુધીનું બીએસએનએલનું નેટવર્ક છેલ્લા બે દિવસથી ઠપ થઈ ગયું છે પોરબંદર શહેરના મુખ્ય અવર જવરનો રસ્તો અને સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર કે જે લેડી ફુવારા લેડી હોસ્પિટલ આસપાસનો આખો રસ્તો નગરપાલિકા હસ્તકનો રસ્તો કોઈ પણ એજન્સી આ કેબલ નાખવા માટે જે ખોદકામ કરેલ છે જેને કારણે લોકોને ખૂબ જ અવર જવરમાં મુશ્કેલી પડે છે તેમજ આ એજન્સીએ નગરપાલિકાની પરવાનગી લીધી છે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે તાજેતરમાં જ નવા બનાવેલા લાખો રૂપિયાના ખર્ચે પ્રજાના પરસેવાની કમાણીમાંથી બનાવેલા ર રસ્તાને ભાંગીને ભૂકા કરી નાખેલ છે અને અનેક ટેલિફોનો બીએસએનએલના કેબલ વાયરો કપાતા લોકોના ફોન પણ આસપાસના દવાખાનાના બંધ થઈ ગયા છે જેને કારણે એમરજન્સી સેવાને પણ ખૂબ જ આડમારી પડે છે જેથી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી તાત્કાલિક આ આ બાબત પગલાંઓ લઈ એજન્સી સામે અને તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ કરે એવી લોકો મારી માંગણી છે એક તરફ નગરપાલિકા દ્વારા જો કોઈ સામાન્ય માણસ કનેક્શન માટે નવા રસ્તાનું ખોદકામ કરે તો તેમની પર પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે તો બીજી તરફ એજન્સીઓ મારફતે જો મુખ્ય માર્ગનું ખોદકામ કરવામાં આવે તો તેમની પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ખોદકામ કરાયેલ રસ્તાનું સમારકામ પણ કરવામાં આવતું નથી વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર